ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો આપણી સાથે જોડાયા છે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ. રાઘવજીભાઈ, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે. આપના વિસ્તારમાં અત્યારે કોરોનાનું જે સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે આપના વિસ્તારમાં શું પરિસ્થિતિ છે? અમારા વિસ્તારમાં અત્યારે સંપૂર્ણપણે લોકડાઉનની સ્થિતિ છે. સરકાર શ્રી જે ગાઈડલાઈન આપે છે એ ગાઈડલાઈનને અનુસરીને અમારા વિસ્તારના લોકો એનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. આપના તરફથી શું મદદ કરવામાં આવી રહી છે? સામાન્ય રીતે વ્યક્તિગત રીતે મેં મારો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપ્યો છે. 25 લાખ રૂપિયાની ગ્રાન્ટની રકમ પણ આ કામમાં મેં ફાળવી છે. જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે મેં 2.5 લાખ રૂપિયા મુખ્યમંત્રીના રાહત ફંડમાં અને 2.5 લાખ રૂપિયા વડાપ્રધાનશ્રીના રાહત ફંડમાં ફાળવા, ઉપરાંત 5 ટન ડુંગળી અને 5 ટન બટેટા અમે જામનગર કલેક્ટરશ્રીને ગરીબ લોકોને વિતરણ માટે આપ્યા છે. રાઘવજી, એપીએમસી શરૂ કરવાને લઈને જે અટકળો ચાલી રહી છે તેના લઈને આપનું શું કહેવું છે? એપીએમસી શરૂ કરવા બાબતે અમે અમારા વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટો બધા સાથે ચર્ચા વિચારણા કરી બધાનો સર્વસંમતિથી એક જ અવાજ હતો કે એપીએમસી ચાલુ કરવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે નહીં, એટલે જ્યાં સુધી સરકાર લોકડાઉન રાખે ત્યાં સુધી આપણે એપીએમસી ચાલુ કરવું નથી. એટલે મેં માનનીય નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે વિડીયો કોન્ફરન્સ રાખી હતી માર્કેટિંગ યાર્ડના ચેરમેનો સાથેની, એમાં મારો અભિપ્રાય સ્પષ્ટ આપી દીધો છે. રાજકોટમાં શરૂ કરવાની વાત ચાલી રહી છે તો આપને ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની શક્યતા ખરી? રાજકોટ વાળા જે રીતે શરૂ કરે છે એ વિકલ્પ અમે પણ સરકારશ્રીને આપેલ છે. સરકારશ્રી મંજૂરી આપશે તો એ રીતે અમે ચાલુ કરશું. અત્યારે જે સ્થિતિ પ્રવર્તી રહી છે આગળ આપના તરફથી શું પગલાં લેવામાં આવશે? અત્યારે મેં કીધું એમ લોકો સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. લોકોને આરોગ્ય વિષયક જવાબદારીનું ભાન પણ છે અને સરકાર જે કોઈ સૂચના આપે એ મુજબ અમે બધા કામ કરી રહ્યા છીએ.